ઉદાહરણ 2.10 નંબરનો પ્રશ્ન પ્રશ્ન કંઈક આ પ્રમાણે આપણને અહીં આપેલો છે કે 900 પીકો ફેરાડેના એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કરાય છે આકૃતિ એ માં દર્શાવેલ છે આપણને કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા કેપેસિટર વડે સંગ્રહ પામશે મિત્રો કેપેસિટરની બે પ્લેટને એટલે કે કેપેસિટરને જ્યારે કોઈ બેટરી સાથે જોડવામાં આવે તો કેપેસિટર વિદ્યુત ભારિત થાય છે જે આપણને ખ્યાલ છે એક પ્લેટ પર ધન જે છેડો ધન સાથે જોડેલ છે તે અને બીજી પ્લેટ પર ઋણ વિદ્યુતભાર જમા થશે એટલે કે કેપેસિટર ચાર્જ થશે આથી કેપેસિટરમાં સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહ પામે છે આ સ્થિત વિદ્યુત ઉર્જા જે સંગ્રહ પામે તેનું સમીકરણ આપણને ખ્યાલ છે ત્રણ સમીકરણ આપણે ધ્યાનમાં લીધા જે પ્રમાણે આપણે ગણતરી કરી રાખીશું ત્રણમાંથી કોઈ એકનો ઉપયોગ કરીને બીજી ગણતરી શેની કીધેલી છે જોઈએ બીમાં કીધેલું છે કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી બીજા 900 પીકો ફેરેડના વિદ્યુતભાર વિહીન કેપેસિટર સાથે જોડવામાં આવે છે જે આકૃતિ બીમાં દર્શાવેલ છે હવે આ તંત્ર વડે કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહ પામશે શરૂઆતમાં જે 900 પીકો ફેરેડનું કેપેસિટર હતું કે જે બેટરી સાથે જોડીને ચાર્જ કરી દીધું હવે આપણે આ બેટરીને રિમૂવ કરીને દૂર કરીને આ કેપેસિટર જે ચાર્જ થયેલું છે તેની સાથે આના જેવું જ એક બીજું કેપેસિટર જોડવામાં આવે છે જે બી આકૃતિમાં દર્શાવેલ છે એટલે આમાં નામાં ફરક કેટલો છે ચાર્જ થઈ ગયા બાદ બેટરી દૂર કરીને બીજું કેપેસિટર એના જેવું જ જોડી દીધું તો હવે આ તંત્રની સ્થિત વિદ્યુત ઉર્જા કેટલી સંગ્રહ પામેલી હશે તે આપણે ગણવાની છે સૌથી પહેલાં તો મિત્રો એ ભાગની ગણતરી કરી રાખે કે જ્યારે કેપેસિટર સાથે 100 વોલ્ટની બેટરી જોડવામાં આવે છે ત્યારની સંગ્રહિત સ્થિત વિદ્યુત ઉર્જા કેટલી છે સ્થિત વિદ્યુત ઉર્જા માટે ત્રણ સમીકરણ હતા ત્રણ સમીકરણ કંઈક આ પ્રમાણે હતા યુ બરાબર એક તો 1/2 સી વી સ્ક્વેર એક હતું આવું ક્યુ વી બાય 2 અને ત્રીજું સમીકરણ આવું હતું ક્યુ સ્ક્વેર બાય 2 સી આમાંથી જે આપણા આપેલા મૂલ્યો પરથી સરળ બને એ આપણે ઉપયોગમાં લઈ શકીએ જોવા જઈએ તો અહીંયા આપણને જે કેપેસિટર જોડેલું છે તેનું કેપેસિટન્સ આપેલું છે તથા એની સાથે જોડેલ બેટરીના વોલ્ટેજ એટલે કે એ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે સ્થિતિમાનનો તફાવત પણ આપેલો છે એટલે કે સી અને વી છે સી અને વીનો ઉપયોગ આધારિત આપણે આ સમીકરણની મદદથી કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાની ગણતરી કરી શકીએ તો સીધું પહેલું સમીકરણ ઉપયોગમાં લઈએ અને વિદ્યુત ભારિત થવાના લીધે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા આપણે નોંધી રાખી લખી રાખી અહીં સી બરાબર છે 900 પીકો ફેરાડે એટલે કે 9 ગુણાકાર પીકો એટલે 10 ની માઇનસ 12 પણ આ બે ઝીરોને સાથે ગણતરીમાં લઈએ તો 10 ની માઇનસ 10 ઘાત ફેરાડે થશે તથા વોલ્ટેજ વી જે જોડેલા છે બાહ્ય સપ્લાયના બહારથી લાગુ પાડેલી બેટરીના જે છે 100 વોલ્ટ આથી કેપેસિટરમાં સંગ્રહિત સ્થિત વિદ્યુત ઉર્જા યુ બરાબર 1/2 સી વી સ્ક્વેર સીનું મૂલ્ય છે 9 ગુણાકારમાં 10 ની માઇનસ 10 વીનું મૂલ્ય છે 100 પણ એનો વર્ગ છે તો યુ બરાબર 9 ના ભાગાકારમાં 2 4.5 આ 10 ની 2 ઘાતનો વર્ગ એટલે 10 ની પ્લસ 4 અને 10 ની માઇનસ 10 એટલે 10 ની માઇનસ 6 બાકી રહેશે તો 4.5 ગુણાકારમાં 10 ની માઇનસ 6 ઘાત જુલ આપણો આન્સર થશે તો કેપેસિટરમાં સંગ્રહિત થયેલ સ્થિત વિદ્યુત ઉર્જા આટલી હશે જે વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે સંગ્રહ પામેલી છે આ ઉપરાંત આપણે અહીંયા સાથે એક ગણતરી એ પણ કરી શકીએ કે જ્યારે કેપેસિટરને આવી કોઈ બેટરી સાથે કે સપ્લાય સાથે જોડવામાં આવે તો કેપેસિટરની પ્લેટ પર વિદ્યુતભાર જમા થતો હોય છે એ જમા થયેલો વિદ્યુતભાર કેટલો એ આપણે નોંધી રાખીએ ક્યુ બરાબર સીવી પરથી તથા કેપેસિટર પરનો વિદ્યુતભાર ક્યુ બરાબર સીવી પરથી મળશે સી બરાબર ક્યુ અપન વી આપણે નોંધીએ છીએ
વી બે પ્લેટ વચ્ચે સ્થિતિમાનો તફાવત, સી એનું કેપેસિટન્સ, તો ક્યુ બરાબર સી વી. માટે ક્યુ બરાબર સીનું મૂલ્ય છે 9 ગુણાકારમાં 10 ની માઇનસ 10, વીનું મૂલ્ય છે 100, એટલે આ ક્યુ કેટલો જમા થયો હશે? તો કે 9 ગુણાકારમાં 10 ની માઇનસ 8 ઘાત કુલમ જેટલો વિદ્યુતભાર જમા થયેલો હશે. આ તો એમાં સંગ્રહિત થયેલી ઉર્જા જે આપણે આન્સર સ્વરૂપે મેળવવાની હતી. આપણો આન્સર તો ફાઇનલ આ જ છે પહેલા ભાગનો. આ તો આટલો વિદ્યુતભાર બેટરી જોડવાથી આના પર જમા થયો હશે. હવે બીજી ગણતરી તરફ આગળ વધીએ. બીજી ગણતરીમાં કીધેલું છે કે હવે બેટરી દૂર કરી નાખેલ છે. મિત્રો વિચારજો જરાક, જ્યારે આ બેટરી દૂર કરીએ ત્યારે કેપેસિટર પર તો વિદ્યુતભાર છે જ, કેટલો? ક્યુ જેટલો, જે વિદ્યુતભારને આપણે અહીંયા દર્શાવી રાખી, જે તમે જોશો તો બુકની આકૃતિમાં પણ તમને દર્શાવેલ છે કેટલો વિદ્યુતભાર છે કેપેસિટર પર, ક્યુ જેટલો. આ પ્લેટ પર પ્લસ ક્યુ, આ પ્લેટ પર માઇનસ ક્યુ. હવે બેટરીને દૂર કરીશું અને આની જગ્યા પર બીજું એના જેવું જ કેપેસિટર જોડીશું કે જેનું કેપેસિટન્સ પહેલાંના જેટલું જ છે, 900 પીકો ફેરાડે, પણ બીજું વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, એટલે કે વિદ્યુતભાર વિહીન છે. વિદ્યુતભાર માત્ર પ્રથમ પર જ હતો, જે કેટલો જમા થયેલો હતો, સોરી અહીંયા માઇનસ છે, કેટલો જમા થયેલો હતો, ક્યુ જેટલો. હવે વિદ્યુતભાર સંરક્ષણના નિયમ આધારિત વિચારે તો આ જ ક્યુ જેટલો વિદ્યુતભાર બીજું એના જેવું જ કેપેસિટર બેટરી દૂર કરીને જોડીશું તો આ વિદ્યુતભાર આના પર પણ વહેંચાશે, આની પ્લેટો પર પણ મહદઅંશ જમા થવા લાગશે, ચાલુ થઈ જશે પ્રોસેસ. પણ બંનેના કેપેસિટન્સ સરખા હોવાથી તથા વિદ્યુતભાર સંરક્ષણના નિયમ આધારિત કેપેસિટન્સ સરખા હોવાથી બંને પર સમાન વિદ્યુતભાર વહેંચાવો જોઈએ, એટલે કે જમા થવો જોઈએ. આ તો જ પોસિબલ છે કે જે આના પર ક્યુ જેટલો હતો એ બંનેમાં સરખો વહેંચાય, એટલે કે ક્યુ નો અડધો અડધો, એટલે કે ક્યુ બાય ટુ અને ક્યુ બાય ટુ જમા થાય તો, એટલે આના પર પણ પહેલાંના જેટલો જ, એટલે કે ટોટલનો અડધો ક્યુ બાય ટુ, ક્યુ બાય ટુ જેટલો બંને પર જમા થશે. આ ક્યુ બાય ટુનું મૂલ્ય ક્યુથી એક્ઝેક્ટ અડધું, એટલે કે 9 ગુણાકારમાં 10 ની માઇનસ 8 ઘાત કુલમનું અડધું આપણે ધ્યાનમાં લઈએ તો 4.5 ગુણાકારમાં 10 ની માઇનસ 8 ઘાત કુલમ જેટલો વિદ્યુતભાર હવે બંને પર હશે. આ સ્થિતિમાં તંત્ર વડે કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહ પામેલી હશે તેની આપણે ગણતરી કરવાની છે. તો સ્થિત વિદ્યુત ઉર્જાનું ફરી પાછું આ ત્રણમાંથી કોઈ એક સમીકરણ, તો આપણી પાસે ક્યુ છે, સી છે, તો આની મદદથી આપણે મેળવી શકીએ. જો કે આ નવો વિદ્યુતભાર છે કેપેસિટર પરનો, એટલે આને ક્યુ ડેશ વડે દર્શાવીએ તો પણ ચાલે. એટલે હવે કેપેસિટર બંને જે જોડેલા છે એ દરેક પર ક્યુ ડેશ જેટલો છે, જે પહેલાં કરતાં અડધો અડધો છે. તો હવે એની નવી સ્થિત વિદ્યુત ઉર્જા નોંધી રાખીએ. એના માટે પહેલાં વર્ણન લખી રાખીએ કે બેટરી દૂર કરીને તેના જેવા જ બીજા કેપેસિટર સાથે જોડતા બંને પર સરખો વિદ્યુતભાર વહેંચાશે. હવે બેટરી દૂર કરી આ કેપેસિટર સાથે તેના જેવા જ બીજા વિદ્યુતભાર વિહીન કેપેસિટરને જોડતા વિદ્યુતભાર સંરક્ષણના નિયમ અનુસાર બંને પર એક સમાન કેટલો ટોટલનો અડધો, ક્યુ ડેશ બરાબર ક્યુ બાય ટુ વિદ્યુતભાર જમા થશે. આ ક્યુ ડેશનું મૂલ્ય આપણે લખવું હોય તો ક્યુ બાય ટુ, એટલે કે 4.5 ગુણાકારમાં 10 ની માઇનસ 8 ઘાત કુલમ જેટલો જમા થશે. આવી સ્થિતિમાં તંત્રની કુલ સ્થિત વિદ્યુત ઉર્જા આપણે મેળવવી હોય તો એકની મેળવીએ બીજા માટે પણ એટલી જ, એટલે કે 2 ઇન્ટુ Q² / 2C વાળું સમીકરણ લાગુ પાડી શકે, પણ ત્યાં ક્યુ ના બદલે ક્યુ ડેશ હશે. હવે આ તંત્ર વડે
संग्रहित ऊर्जा U डैश बराबर बे गुणाकार बे कैपेसिटर है बने पर सरखी जैसे क्योंकि बने पर सरखो ज विद्युत भार जमा थे बने कैपेसिटर सी पर सामन है तो क्यू और सी वालू समीकरण अपने आ उपयोग में लई पर विद्युत भार क्यू ना बदले क्यू डैश तो क्यू डैश स्क्वेर बाय टू सी अँ बे कैंसल थे क्यू डैश जगह पर क्यू बाय टू अपने नोधीए तो क्यू स्क्वेर बाय फोर सी थाय क्यू डैश जगह पर क्यू बाय टू लखो तो माटे यू डैश बराबर क्यू स्क्वेर बाय फोर सी क्यू अपनी पास है नौ गुणाकार में दस की माइनस आठ घात एनो वर्ग भागाकार में फोर कैपेसिटन्स सी नौ सौ पिको फेराडे एट्ले नौ सौ गुणाकार में दस की माइनस बार आ एक नौ कैंसल थाय तो बाकी रहेलू परिणाम आवो आवशे नौ गुणाकार में दस की माइनस सोल घात अंश में छेद में एक नौ कैंसल थी जाए एटले चार गुणाकार में दस की माइनस दस तो आ यूडेस थशे बे पॉइंट एट्ले कि आ चार पॉइंट पांचनु अर्धु थी जैसे नौना छेद में चार छे एटले बे पॉइंट पच्चीस गुणाकार में दस की माइनस छ घात जूल आटली तंत्र में स्थित विद्युत ऊर्जा संग्रह पमेली हे जुआ जाओ तो आ ऊर्जा पहला करता प्रारंभ में थी एना करता अर्धी थी गई हम अहीं तो आपने कोई व्यय करेलो नहीं मात्र बैटरी दूर करीने ज एनी साथे नवु पहेलाना जेटलू ज कैपेसिटन्स धरावतुं कैपेसिटर जोड़ी दीधेल छे तो आ ऊर्जानो घटाड़ो थयो क्या स्वरूपे क्या गई आटली अर्धी ऊर्जा तो ऊर्जा मित्रों जयरे कैपेसिटर ने साथे जोड़ेली बैटरी दूर करीने बीजू कैपेसिटर जोड़ीए छीए त्यारे क्षणभर में ए विद्युत प्रवाहना वहन दरमियान उष्मा स्वरूपे अने विद्युत चुंबकीय विकिरण स्वरूपे गुमावे छे एटले के व्यय पामे छे तो एनो एक नोंध स्वरूपे मुद्दो लखी राखीए अहीं संग्रहित थयेल ऊर्जा में थतो घटाड़ो ए उष्मा स्वरूपे तथा विद्युत चुंबकीय विकिरण स्वरूपे व्यय पामे छे एटले के ए बे स्वरूपे घटाड़ो नोंधाय छे जे थशे आपणो फाइनल आंसर जे तमे हवे नोटबुक में नोंधी शको छो।